जय श्री कृष्ण विद्यार्थी मित्रों, ज्ञान विहार स्कूलना ऑनलाइन शिक्षण में तमारू हार्दिक स्वागत छे। आज आपणे धोरण 6 विषय विज्ञान एमां आपणे पाठ नंबर कयो छे 12 विद्युत तथा परिपथ। आपणा पाठनुं नाम शुं छे? विद्युत तथा परिपथ। तो जो 12.4 विद्युत स्विच ઘરમાં તૈયાર કરવામાં આવેલી, એટલે કે આપણે વિદ્યુત પરિપથ વિશે ભણ્યા, તો હવે શેના વિશે ભણવાનું છે? વિદ્યુત સ્વિચ વિશે। આપણે એમાં જોયું હતું, તમને બધાને ખબર છે ને, ધન ધ્રુવ કોને કહેવાય, ઋણ ધ્રુવ કોને કહેવાય, જોયું હતું ને? વિદ્યુત કોષ એટલે શું થાય? ચાલો મન કયો કોઈ કહેશે, વિદ્યુત કોષ એટલે શું થાય? શું થશે? સેલ થાય ને। તો આજે આપણે 12.4 વિદ્યુત સ્વિચ વિશે ભણવાનું છે। શેના વિશે? વિદ્યુત સ્વિચ વિશે। તો જો ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવી અથવા તો હટાવીએ છીએ। તો આપણે ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચ હોય એને ઓન એટલે કે ચાલુ ને બંધ કરવા, ઓન અને ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવી અથવા તો હટાવીએ છીએ। આપણે એનો સ્પર્શ કરીએ સ્વિચનો એટલે શું થાય? તો કે ચાલુ થાય, અને ઓન કરી દઈએ એટલે શું થઈ જાય? બંધ થઈ જાય। આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી। આ કેવી હતી? સાધારણ વિદ્યુત સ્વિચ હતી। તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી, એમ કે છે કે આપણે એનો ઉપયોગ કરવો કેવો? સુવિધાજનક નથી। આપણે આપણા પરિપથના ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ, એમ કે છે કે આપણે આપણા પરિપથના ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ। તો તમે બધાએ સ્વિચ જોઈ છે, તમારા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે એના માટે આપણે ચાલુ અને બંધ કરવા માટે એક સ્વિચ મૂકેલી છે ને, મૂકેલી સ્વિચ। તો એ બધા તમે જોઈ છે, સ્વિચ જોઈ છે ને? ચાલો એના પછી છે પ્રવૃત્તિ નંબર ચાર। તમે બે ડ્રોઈંગ પિન, એટલે કે ડ્રોઈંગ પિન એટલે કે આપણે જે ઓલું ખબર છે, જ્યારે કોઈ વ્યક્તિ આપણે બોર્ડમાં લગાવતા હોય આવી પિનો તમે બધાએ જોઈ છે। આને કેવી પિન કહેવાય? ડ્રોઈંગ પિન અથવા તો પેપર ક્લિપ, આપણે આ પેપર ક્લિપ કહી શકીએ આને। બે સેફ્ટી પિન, કેટલી? બે સેફ્ટી પિન, બે તાર, શું લેવાનું? બે ડ્રોઈંગ પિન, બે સેફ્ટી પિન ને બે તાર। ડ્રોઈંગ પિન એટલે આ પિન કે જે આપણે બોર્ડમાં લગાવીએ છીએ ને, આપણે કોઈ સૂચના મૂકવી હોય તો એ કાગળને આપણે બોર્ડમાં લગાવવા માટે પિન જોઈ એવી ડ્રોઈંગ પિન, બે સેફ્ટી પિન, બે તાર લેવાના આવા, તથા નાના થર્મોકોલની સીટ અથવા તો લાકડાનું બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો। જેના દ્વારા એક નાની થર્મોકોલની સીટ અથવા તો લાકડાનું બોર્ડ લઈને, કેવું બોર્ડ? લાકડાનું બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ તમે બનાવી શકો છો। તો ચાલો કેવી રીતના આપણે બનાવશું વિદ્યુત સ્વિચ? ચાલો, આપણા પાસે થર્મોકોલની સીટ નથી એટલે મેં અહીં શું કર્યું? ડ્રોઈંગ સીટ લીધી એક। હવે જોજો, સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલની સીટ પર ચોંટાડી દો। હવે સેફ્ટી પિન છે મારી પાસે, તો એને શું કરવાનું? તો કે આ ડ્રોઈંગ સીટની આપણે પિન લગાડી દેવાની આવી રીતના અને ચોંટાડી દેવાની। સમજાણું બધાને? આવી રીતના આપણે આને પિન લગાવી અને શું કરી દીધું? ચોંટાડી દીધી। હવે શું થશે જોજો બધા। જેમ કે આકૃતિ 12.8 બતાવવામાં આવે છે, જો આકૃતિ 12.8 જોવો બધા, તો આકૃતિ 12.8 આ પિન લગાવી દીધી છે, જો આ સેફ્ટી પિનની એક સાઈડના છેડે આકૃતિ 12.8 બતાવવામાં આવેલ છે કે સેફ્ટી પિનની સરળતાથી ફરી શકે તેની ખાતરી હશે। હવે શું કહે છે? કે આ સેફ્ટી પિન રહી એ સરળતાથી ફરી શકે છે। તો જો સેફ્ટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી હશે। હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ સીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે। હવે શું કહે છે? કે બીજી ડ્રોઈંગ પિનને કેવી રીતના લગાવવાની? કે થર્મોકોલનો સીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે। તો આને આપણે ક્યાં લગાવીશું? આવી રીતના અહીંયા વચ્ચે લગાવી દઈએ।
तो जो શું કીધું સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે તો જો આ સેફ્ટી પિનનો બીજો છેડો છે તેને સ્પર્શ કરે છે આ રીતે જોડાયેલ સેફ્ટી પિનની આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ હશે એમ કે છે કે આ રીતે જોડાયેલી આપણે આ રીતે જોડી તો એ સેફ્ટી પિનની આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ હશે તો જો સ્વિચ સાથે વિદ્યુત પરિપથ જો આવી જ રીતના છે મેં જોયું એવી જ રીતના છે કે નહીં છે ને પણ આ ખુલ્લો પરિપથ છે અહીંયા સેફ્ટી પિન ખુલ્લી થઈ ગઈ પણ તમે અહીંયા શું કરી શકો જોડી પણ શકો તો હવે જોજો હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ 12.9માં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથ પૂર્ણ કરો હવે શું કહે છે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ 12.9માં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથને શું કરવાનો છે આપણે પૂર્ણ કરો સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે હવે સેફ્ટી પિનને એવી રીતે ફેરવવાની આપણે કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે આ બીજી ડ્રોઈંગ પિન છે આ ડ્રોઈંગ પિન છે એનો આ સેફ્ટી પિનનો છેડો શું થાય અડકવો જોઈએ અત્યારે ભલે બંધ રહ્યો અત્યારે આવી રીતના ભલે ખુલ્લો રહ્યો પણ પછી શું થવો જોઈએ તો કે આ છેડો રહ્યો એ અહીંયા ડ્રોઈંગ પિનને આવી રીતના અડકવો જોઈએ સમજાણું આવી રીતના આખે આખો પરિપથ પૂર્ણ થવો જોઈએ આ છેડો રહ્યો એ અહીંયા અડવો જોઈએ તમે શું જુઓ છો એમ કે છે કે તમે શું જુઓ છો એમાં હવે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો એમ કે સેફ્ટી પિન રહી એને આપણે ડ્રોઈંગ પિનથી શું કરતા રહેવાની દૂર એટલે આખી કરી દેવાની શું બોલ બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે હજુ બલ્બ પ્રકાશિત થશે તો જ્યારે સેફ્ટી પિન રહી એ અહીંયા અડશે એટલે આખે આખો પરિપથ પૂર્ણ થઈ જશે જો કારણ કે સેફ્ટી પિન એ એક પ્રકારનું લોખંડ જ છે ને શું છે લોખંડ છે આ અંદર ભલે આપણે ઉપર સ્ટીલનું આપણે એવું લાગે પડ ચડાવેલું પણ શું છે અંદર લોખંડ તો એ છેડો અહીંયા પૂર્ણ થઈ જશે એટલે બલ્બ શું થશે પ્રકાશિત પણ જેવી આપણે સેફ્ટી પિનને દૂર લઈ લઈશું એટલે બલ્બ પ્રકાશિત થતો બંધ થઈ જશે સમજાઈ ગયું બધાને સમજાણું કે નહીં તો એમ કે છે કે હવે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે આપણે દૂર કરી નાખીએ આ સેફ્ટી પિનને આ ડ્રોઈંગ પિનથી તો બલ્બ પ્રકાશિત થયેલો દેખાય ન દેખાય પણ જ્યાં સુધી અટકેલો હોય ત્યાં સુધી બલ્બ પ્રકાશિત થયેલો દેખાય સમજાણું બધાને આટલું જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે એમ કે છે કે જ્યારે સેફ્ટી પિન રહી એ બંને એટલે કે આ બે ડ્રોઈંગ પિનને અડેલી હોય આવી રીતના ભેગી હોય સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી સ્થાનની પૂર્તતા કરે છે એટલે કે આ બંને વચ્ચે જોડાણ શેનાથી થયું આ બંને વચ્ચે જોવો જોઈએ આ બંને વચ્ચે જોડાણ શેનાથી થયું આ સેફ્ટી પિનથી તો એ પરિપથની શું કરે છે પૂર્ણતા કરે છે શું કરે છે પૂર્ણતા કરે છે પૂર્ણતા શું કીધું છે પૂર્ણતા પૂર્ણતા કરે છે તો ઉપર જો હણ અડધો આપણે સમય ગયેલો છે એટલે પૂર્ણતા કરે છે સમજાણું ખાલી સ્થાનની પૂર્ણતા એટલે શું થયું સમજાઈ ગયું ને બધાને ત્યારે આવી સ્થિતિમાં સ્વિચને ઓન કહે છે ત્યારે આવી સ્થિતિમાં જ્યારે સ્વિચ જોડાયેલી હોય તો એને આપણે કેવી સ્વિચ કહીશું ઓન સ્વિચ એટલે ચાલુ સ્વિચ કહે છે આકૃતિ 12.10 તો આકૃતિ 12.10 જેમ કે સેફ્ટી પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે હવે જે સેફ્ટી પિનમાંથી પદાર્થ રહ્યો સેફ્ટી પિનનો પદાર્થ એ વિદ્યુત પ્રવાહને શું કરે છે પોતાનામાંથી પસાર થવા દે છે આપણી પાસે ભલે આવા બે વાયર નથી રેડ કલરના જો આ તમે આ આકૃતિ જોવો તો તમને લાગશે આ આકૃતિમાં આ વાયર છે આખે આખો પરિપથ પૂર્ણ છે ફક્ત અહીંયા બે સેફ્ટી પિન અડે એટલે શું થાય આખે આખો પરિપથ પૂર્ણ થઈ ગયેલો ગણાય સેફ્ટી પિન તમે આવી રીતના ખોલી નાખો તો પરિપથ અપૂર્ણ થઈ જાય કારણ કે બંધ થઈ જાય પરિપથ પૂર્ણ થઈ ગયેલો ગણાય નહીં એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં પણ તમે જેવું આને છે ને અહીંયા જોડી દો એટલે શું થાય વિદ્યુત પ્રવાહ પસાર થાય સમજાણું બધાને એ જ આકૃતિ આ 12.10 છે આથી
विद्युत परिपथ पूर्ण थाय छे। आ रीते बल्ब प्रकाशित थाय छे। एम के छे के आथी विद्युत परिपथ केवो थाय छे, पूर्ण थाय छे। आ रीते बल्ब प्रकाशित थाय छे। एनाथी विपरीत ज्यारे सेफ्टी पिन बीजी ड्रॉइंग पिन ने स्पर्श नथी करती त्यारे विद्युत बल्ब प्रकाशित थतो नथी। एम के छे के ज्यारे सेफ्टी पिन रही ई ड्रॉइंग पिन ने એટલે કે આ સેફ્ટી પિન રહી ડ્રોઈંગ પિનને સ્પર્શ નથી કરતી ત્યારે શું થતું નથી, બલ્બ પ્રકાશિત થતો નથી। આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા હોય છે। આ રીતે જે આ ડ્રોઈંગ પિન છે એની વચ્ચે આ ખાલી જગ્યા હોય છે, તેથી પરિપથ પૂર્ણ થતો નથી। તો આ પરિપથ પૂર્ણ થયેલો ન ગણાય ને। આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય છે। આ સ્થિતિમાં સ્વિચ કેવી કહેવાય છે, ઓફ બંધ કહેવાશે। તો આકૃતિ 12.9માં દર્શાવવામાં આવેલ છે, આકૃતિ 12.9માં આપણે દર્શાવવામાં આવેલ છે કે સ્વિચ એક સરળ વસ્તુ છે। સ્વિચ શું છે, એક પ્રકારની સરળ વસ્તુ છે। તમે આવું ઘરે પણ બનાવી શકો ને, આવું તો થાય ઘરે। જે પરિપથને જોડી અથવા તોડી શકે છે, ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે। ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત પર જ કામ કરે છે। ઘરમાં આપણે જે સ્વિચ ઉપયોગમાં લઈએ છીએ ને, એ આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે। મેં તમને જે સિદ્ધાંત સમજાવ્યું, જોકે તેની ડિઝાઇન જટિલ હોય છે, ફક્ત એની ડિઝાઇન કેવી હોય છે, થોડીક જટિલ હોય છે, પણ આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે। પેલા તો એ કયો બધાને સિદ્ધાંત સમજાઈ ગયો, એક શું લેવાનું થર્મોકોલ પેપર, એના પછી બે આપણે આવા શું લેવાના પેપર ક્લિપ, એટલે કે ચોટાડવાની પેપર ક્લિપ, એક શું લેવાનું સેફ્ટી પિન, બે વાયર લેવાના, એક વિદ્યુત કોષ એટલે સેલ લેવાનો, એક બલ્બ લેવાનો, પછી શું કરવાનું, તો કે સૌ પ્રથમ આને પરિપથ જોડવાનું, આપણે શું કરવાનું જોડવાનું। આ જે આપણે જોયું કે આ જે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનને અહીંયા જોડી દઈએ તો શું થશે, બલ્બ પ્રકાશિત થશે। પણ સેફ્ટી પિનને જેવી આટલી આપણે દૂર લઈ લઈએ ત્યારે બલ્બ શું થઈ જશે, તો કે પ્રકાશ આપવાનું બંધ કરી દેશે। તો હવે તમને સમજાણું આ સ્વિચનું કાર્ય શું છે, ને આપણે આવી સ્વિચ બનાવી શકીએ। ચાલો હવે અહીંયા જુઓ, ભુજોએ આકૃતિ 12.1 અનુસાર ટોર્ચના આંતરિક ભાગને દોરી છે। હવે તમે ટોર્ચ જોઈ છે ને ઘરે, એને ભુજોએ શું કર્યું છે, આંતરિક ભાગ એટલે કે અંદરના ભાગને દોર્યો છે। જ્યારે આપણે સ્વિચને ઓન કરીએ છીએ તો પરિપથ પૂર્ણ થાય છે તથા બલ્બ પ્રકાશિત થાય છે। શું તમે આકૃતિમાં લાલ રેખા દોરીને પૂર્ણ પરિપથને અંકિત કરી શકો છો? એમ કે છે કે આકૃતિમાં તમે લાલ રેખા દોરી અને પરિપથને પૂર્ણ અંકિત કરી શકો છો, કરી શકીએ ને આપણે? તો જો અહીંયા બલ્બ છે ને આ પરાવર્તક કાચ છે, તમને ખબર જ હોય અંદર કાચ આપેલો હોય ને બલ્બ ટોર્ચમાં। એના પછી અહીંયા જોવો તો કે આ પ્લાસ્ટિક કવર, આપણે ઉપલું પ્લાસ્ટિકનું કવર હોય છે, આવરણ હોય છે, એમાં તો કે સૌ પ્રથમ અહીંયા તમે જોવો ટર્મિનલ, હવે અહીંયા શું આવી ગયું, વિદ્યુત કોષ આવી ગયો, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ઋણ ધ્રુવની સાથે કયો ધ્રુવ જોડાયેલો છે, ધન, ઋણની સાથે ધન, ને અહીંયા જોવો તો અહીંયા કેવો ધ્રુવ છે, ઋણ ધ્રુવ, આ વિદ્યુત કોષ એટલે શું થયું, વિદ્યુત કોષ એટલે સેલ। હવે અહીંયાથી જે પરિપથ જાય છે બધાને દેખાય છે, તો કે અહીંયાથી જે પરિપથ જાય છે એ ક્યાં જાય છે, તો કે સ્વિચમાં, સ્વિચમાં જાય છે ને, સરકતી સ્વિચ, ને અહીંયા ઉપરનો પણ જે પરિપથ રહ્યો અહીંયાથી જઈ અને જે આ ઉપરનો પણ પરિપથ રહ્યો એ ક્યાં જાય છે, તો કે અહીંયા આવે છે બલ્બમાં પાસે। તો અહીંયા શું થાય છે, તો કે અહીંયાથી બલ્બ પ્રકાશિત થાય છે। સમજાઈ ગયું, આવી સરળ રચના તમને સમજાય કે ન સમજાય, સમજાણી કે હજી એક વખત સમજાવી દઉં, તો કે જો આ શું છે, આપણે ટોર્ચ છે, હવે ટોર્ચમાં આપણે સૌ પ્રથમ, તો કે ટોર્ચમાં બલ્બ હોય તમને તો ખબર જ છે, એના પછી પરાવર્તક કાચ હોય ને એના ઉપર પ્લાસ્ટિકનું આવરણ હોય, હવે અંદર શું રચના હોય છે ટોર્ચમાં, તો કે આ પરાવર્તક કાચ રહ્યો એની અંદરની આ રચના તમે જોઈ છે બધાએ, તો આ વિદ્યુત કોષ જેવી રચના, એટલે કે આ બલ્બ આપણે લેમ્પડી નીચે જોયું હતું, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ આમાંથી કેવી રીતના વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો, બલ્બનું નીચેનું જોયું હતું ને, ટંગસ્ટનનું બનેલું ફિલામેન્ટ અંદર હોય, આપણે જોયું હતું કે નહોતું જોયું બલ્બમાં અંદર લેમ્પમાં, હા, તો અહીંયા જોવો હવે ધન ધ્રુવ છે,
અહીંયા ઉપર કયો ધ્રુવ છે? ધન ધ્રુવ એની સાથે અડેલો છે. અહીંયા નીચે ઋણ ધ્રુવ. કયો ધ્રુવ છે? ઋણ ધ્રુવ. ઋણ ધ્રુવની સાથે કયો ધ્રુવ છે? ધન ધ્રુવ. તો ઋણ અને ધન બંને એકબીજાને અડેલા છે. જોવો જોઈએ, ધન ધન અડશે તો શું થશે? બલ્બ પ્રકાશિત થશે નહીં. પણ ઋણ અને ધન એકબીજા સાથે અટકેલા છે. અહીંયા કયો ધ્રુવ છે? ઋણ ધ્રુવ. વિદ્યુત કોષ, આ વિદ્યુત કોષ છે ને, સેલ. હવે અહીંથી જે આપણે કીધું કે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ નીકળશે એ ક્યાં જશે? સૌ પ્રથમ સ્વિચ પાસે. કારણ કે આપણે સ્વિચ ઓન કરીએ તો ચાલુ થાય અને ઓફ કરી દઈએ તો શું થાય? વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય. તો અહીંયાથી ક્યાં જશે? તો કે અહીંયાથી જે આપણે પ્રકાશ છે એ બલ્બમાં જશે. તો અહીં સૌ પ્રથમ શેની રચના બનાવવામાં આવી છે? સ્વિચની રચના. તો આ કેવી રચના હતી? થોડીક જટિલ હતી, પણ આપણે આ સાદી સ્વિચ જોઈ લીધી. અહીંયા જોવો જોઈએ, આપણે સાદી સ્વિચની રચના જોઈ. તો આવી રચના તમને બનાવતા આવડે, આવડે ને બધાને બનાવતા. તો જ્યારે આપણે સ્કૂલે આવશું ત્યારે આપણે આવી જ રીતના સ્વિચની રચના બનાવીને જોઈશું, આપણે પ્રયોગ કરશું. આપણે બાકી રહી ગયા છે એ બધી પ્રવૃત્તિ આપણે પૂર્ણ કરશું. તો ચાલો આટલું વ્યવસ્થિત શાંતિથી વિદ્યુત સ્વિચ, કારણ કે આ પ્રશ્ન કેવો છે? આઈએમપી પ્રશ્ન છે, તમારી એસએમમાં પણ હશે. વિદ્યુત સ્વિચને શાંતિથી ઘરેથી વાંચવાની છે, એક વખત રિવિઝન કરવાનું છે વિદ્યુત સ્વિચનું. અસ્તુ, જય હિન્દ.